નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સ્વાધ્યાય 8.1 જે વિડીયો મૂકેલો હતો ત્યાં છેલ્લે જે દાખલો આપણે ગણ્યો હતો એના પછી દાખલાની અંદર એક છેલ્લે બાકી છે એક એક ગુણના પ્રશ્નો. જે આપણે સૂત્ર સમજાવ હોય તો એના આધારે તમે સરળતાથી એના જવાબ આપી શકો. એની તમે સ્વપ્રયત્ને તૈયારી કરજો અને એના જેવા આપણે ખરા ખોટા વિધાનો જે છે એ ચેપ્ટર પૂરું થશે ત્યારે અંતિમ એક વિડીયો બનાવશું, તેની અંદર એની ગણતરી છે આપણે જોશું. ત્યાં સુધી તમે સ્વપ્રયત્ને ગણો અને ત્યારબાદ આપણે જોશું. ચાલો, આજનો આપણો આ જે લેક્ચર છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો છે અને આ જે વિડીયો છે એની અંદર આપણે ટ્રિગોનોમેટ્રી ટેબલ જોવાનું છે અને એ ખૂબ જ સરળતાથી હું તમને સમજાવીશ અને એ એવી રીતે આપણે તૈયાર કરશું કે કાયમ માટે આપણને યાદ રહે. શા માટે? તો કે આપણે ધોરણ 10 એક્ઝામની અંદર તો ઉપયોગી બનશે જ, પણ ભવિષ્યની અંદર તમે 11-12 સાયન્સની અંદર જશો ત્યાં તો કામ આવશે જ. અને આ ઉપરાંત તમે જાહેર એક્ઝામ કોઈ પણ આપશો તો એની અંદર પણ આ ત્રિકોણમિતિના આધારે એક્ઝામની અંદર દાખલા પૂછાતા હોય તો ત્યાં આપણે જુદા જુદા ખૂણા છે એના અંશમાપ છે એ પૂછે છે, એના આધારે દાખલો છે ગણતરીમાં આવતો હોય. તો ત્યાં આપણે આ ટ્રિગોનોમેટ્રી ટેબલ છે એ ખૂબ જ અગત્યનું બને છે. અને આ વિડીયો જે આપણે 15-20 મિનિટનું બનાવશું એમાં જો તમે ખાસ ધ્યાન રાખી અને સમજી લેશો તો લાઈફ ટાઈમ તમને યાદ રહી જશે અને પાકું કરવાની જરૂર નથી, એને ટ્રીકથી આપણે યાદ રાખશું. એટલે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરજો અને વિડીયો છે એ જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી વારંવાર જોજો, એની ટ્રીક યાદ રાખજો. ઓકે, ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ. હવે જુદા જુદા અંશમાપ આપણને અહીં આપેલા છે. 0 અંશ છે, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. અને ગુણોત્તરો આપણે 6 જે આગળ સૂત્ર જોઈએ 6 ગુણોત્તરો છે એના આ 5 અંશમાપ છે એના મૂલ્ય કેટલા થાય જોજો. એનો અર્થ કે તમારે અહીંયા ટોટલ 30 અંશમાપ યાદ રાખવાના છે. આ સાઈનના 5 ખૂણા છે જુદા જુદા, એના અંશમાપ એવી રીતે કોસ, ટેન, કોટ, શેક અને કોશેક. તો 6 ગુણોત્તરો અને 6 ના 5 જુદા જુદા એંગલ છે, ખૂણા છે એના અંશમાપ આપણે, એનો અર્થ કે ટોટલ 30 માપ યાદ રાખવા. તો 30 માપ તમને ઓન ધી સ્પોટ એક્ઝામમાં કે ખાલી જગ્યામાં ગમે ત્યાં પૂછાય, કોઈ વિદ્યાર્થીઓ તમને પૂછે કે શિક્ષક જ્યારે ક્લાસરૂમની અંદર તમને પૂછતા હોય કે ભાઈ 10-30 વેલ્યુ કેટલી, તો આપણે એ અઘરું પડે, 30 એનો સમાવેશ ક્યાં થતો હશે, પાકું કર્યું હશે તો ભૂલાઈ જશે. એટલે આપણે એને સરળતાથી સમજીને જો યાદ રાખશું તો એ કાયમ માટે આપણને યાદ રહી શકશે. ચાલો, તો હવે એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ જે છે સાઇન, આ સાઇનના 5 અંશમાપ છે એ આપણે જો યાદ રાખી લઈએ, આ 5 ફક્ત 5 જ તમારે યાદ રાખવાના છે. પહેલા 5, જો આ 5 તમને આવડી જશે સરળતાથી તો બાકી એની ટ્રીક હું તમને એવી આપીશ કે આ બાકીના 25 જે છે 5 ગુણોત્તરના એ 25 તમને સરળતાથી યાદ રહી જશે. ઓકે, એટલે પ્રથમ આ 5 અંશમાપ છે એ ક્યાં છે એને તમે ગોખીને યાદ રાખશો તો પણ ચાલે. ઘણા વિદ્યાર્થી ગોખવાની ટ્રીક હારી હોય ને કે એક વખત ગોખી નાખે તો એને કાયમ માટે યાદ રહી જતું હોય, પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે એને અમુક સમય સુધી યાદ રહી ગોખેલું અને પછી એ ભૂલાઈ જતું હોય અમુક સમય પછી. તો ત્યારે જો આપણે એને સમજીને યાદ રાખવું હોય અને કેવી રીતે મેળવવામાં આવે છે એ આપણે પ્રથમ શીખી લઈએ તો એ તમને કાયમને માટે યાદ રહેશે. તો એના માટે આપણે અહીંયા ઉપરની સાઈડ હું તમને એક ટ્રીક શીખવાડું છું અહીં લખીને, જેના આધારે 5 અંશમાપ છે એ આપણને સરળતાથી મળે. તો એના માટે શું કરવાનું જોજો. તો પ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ખૂણા છે આ 5 અંશમાપ એની ઉપર આપણે 0 ક્રમમાં ડિજિટ નંબર એને આપી દઈએ, 0, 1, 2 એવી રીતે 0, 1, 2, 3 અને 4. રેડી, ક્રમમાં આપણે નંબર લખ્યા 0, 1, 2, 3 અને 4. હવે ત્યારબાદ શું કરવાનું છે, આ બધા જ નંબરોને 4 વડે આપણે ડિવાઈડ ભાગાકાર કરશું. જોજો ખાસ, 0-4 સુધી ક્રમમાં નંબર લખ્યા, હવે આ બધાને 4 વડે ભાગી નાખીએ.
ओके विद्यार्थी मित्रों शू करू ख्याल आव्यो, पेला 0 थी 4 सुधी लिखा क्रम में नंबर बधा एंगल नी उपर, अने त्यारबाद आ पांचे पांच जे डिजिट छे एने आपणे 4 वडे भागाकार कर्यो। हवे आ बधानो वर्गमूळ काढी नाखशुं विद्यार्थी मित्रों, शू करशुं बधानो वर्गमूळ। ओके हवे आનું આપણે સાદું રૂપ આપી દઈએ આ બધાનું, અને એને આની નીચે સાઈનના ગુણોત્તરોમાં ગોઠવી દઈએ એટલે એ સાઈન ગુણોત્તરની વેલ્યુ આપણને મળશે જુદા જુદા એંગલની। ચાલો તો પ્રથમ જોજો, આનું સ્ક્વેર રૂટ કાઢતા પહેલા અંદરનું સાદું રૂપ આપી દઈએ। 0/4 તો 0 ને તમે કોઈ પણ સંખ્યા વડે ભાગો વિદ્યાર્થી મિત્રો, શું એનો આન્સર મળે? 0 જ મળશે। તો 0 નો વર્ગમૂળ કાઢશો તો કેટલું મળશે? 0। तो साइन गुणोत्तर जे छे एमा 0 अंशनी वेल्यू, 0 अंशनी किंमत केटली थाय विद्यार्थी मित्रों? 0। के आपणे दाखलो गणतो एमा साइन 0 अंश एम लखेलो होय तो एनु सादु रूप जे एनी नीचेनु स्टेप छे एमा तमारे केटला मूकवाना? 0। ओके तो साइन 0 नी वेल्यू केटली छे? 0। ख्याल आव्यो बधाने? चलो हवे 30 अंशनी वेल्यू केटली, तो आनु सादु रूप आपी दियो अहींया। तो 1/4 એટલે 0.25 નથી કરવાના, બરાબર છેદ અંશ છેદ ઉડતો હોય તો ઉડાડવાનો છે પણ નથી ઉડતા, તો હું બંનેનું વર્ગમૂળ કાઢો, અંશનું વર્ગમૂળ લાગશે છેદનું વર્ગમૂળ લાગશે ને, તો 1નું વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો કેટલું થશે? 1, અને છેદમાં 4નું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 2। તો સાઈન 30 અંશની વેલ્યુ કેટલી મેળી? 1/2। ઓકે સમજાય છે બધાને? ખૂબ જ સરળ છે। ઓકે ચાલો ત્યારબાદ અહીંયા આપણે સાદું રૂપ 45 અંશની વેલ્યુ કેટલી થાય? તો અહીંયા જુઓ જોઈએ 2 અને 4 બેકી સંખ્યા છે એટલે છેદ ઉડશે ને, 2 × 2 અને 2 × 2 એટલે 4। તો અંશમાં જુઓ 1નું વર્ગમૂળ કેટલું થશે? 1, અને છેદમાં 2નું વર્ગમૂળ નથી નીકળતું, પોઈન્ટમાં જવાબ આવે, વર્ગમૂળ નીકળે છે પણ પોઈન્ટમાં છે, પૂર્ણાંક નથી મળતો જવાબ આપણને, તો એને વર્ગમૂળમાં જ રાખશું છેદમાં। ઓકે ખ્યાલ આવે બધાને? તો સાઈન 45 અંશની વેલ્યુ કેટલી થાય? 1/√2, 1ના છેદમાં વર્ગમૂળમાં 2। ત્યારબાદ અંશ આનું સાદું રૂપ આપીએ અને નીચેની કિંમત મૂકીએ, તો 3 અને 4 છેદ ઉડતા નથી, બરાબર અવિભાજ્ય સંખ્યા છે એટલે, તો બંનેના વર્ગમૂળ કાઢીએ, 3નું વર્ગમૂળ છે એ પોઈન્ટમાં આવશે એટલે એને વર્ગમૂળમાં જ રાખી, વર્ગમૂળમાં 3, અને 4નું વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો કેટલું થશે? 2। ઓકે અને સાઈન 90 અંશની વેલ્યુ કેટલી થાય? 90 અંશની કિંમત કેટલી? સાઈન 90 બરાબર જુઓ તો અહીં 4/4 એટલે છેદ ઉડશે ને, 4/4 એટલે કેટલા વધશે? 1, અને 1નું વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો કેટલું થાય? 1। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે સાઈનના 5/5 અંશ માપ છે એ આપણે અહીં લખી નાખા, જુઓ સાઈન 0 ની જગ્યાએ 0, સાઈન 30 અંશની વેલ્યુ 1/2, સાઈન 45 અંશની વેલ્યુ 1/√2, સાઈન 60 અંશની વેલ્યુ √3/2, અને સાઈન 90 અંશની વેલ્યુ કેટલી થાય છે? 1। ખ્યાલ આવ્યો બધાને? આ 5/5 માત્ર તમારે યાદ રાખવાના છે, સાઈનના 5/5 ખૂણાના માપ જો તમને આવડી જાય તો હવે બાકીના આ 5 ગુણોત્તર છે એના 5/5 ખૂણા એટલે કે 25 અંશ માપ છે એ આપણે સરળતાથી આવડી જશે, પણ એની હું ટ્રીક આપું એ તમારે યાદ રાખવાની છે, અને એની 4 થી 5 વાળા હું કોષ્ટક દોરી અને સ્વપ્રયત્ને તમારે લખવાનો પ્રયત્ન કરવાનો, બરાબર એને સમજીને જે ટ્રીક આપું એ પ્રમાણે, અને એટલે તમને કાયમ માટે યાદ રહેશે। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આમાં કોનું વિરુદ્ધ કરવાથી શું મળે છે તમને ખ્યાલ હશે? સાઈન થીટા છે એનું વ્યસ્ત કરો, સોરી વિરોધીની વ્યસ્ત, તો સાઈન થીટાનું વ્યસ્ત કરી નાખો તો આપણને કોનો ગુણોત્તર મળી જતો હોય? કોશેકનો। એવી રીતે કોસનું વ્યસ્ત કરવાથી સેક મળે અને ટેનનું વ્યસ્ત કરવાથી શું મળે છે? કોટ। તો હવે આ સાઈન થીટાના જે 5/5 અંશ માપ છે એના વ્યસ્ત કરી નાખો એટલે તમને કોશેક મળશે, પણ એ છેલ્લે લખીએ, પ્રથમ આપણે કોસ થીટાની વેલ્યુ મેળવી લઈએ। તો હવે શું કરવાનું? સાઈન અને કોશ આ બેની અંદર આ જે અંશ માપ લેખા છે એમાં જેનો સરવાળો 90 થતો હોય ને એ બેના માપ સરખા હોય, તો સાઈન 0 છે તો 0 ની અંદર કેટલા ઉમેરો તો 90 થાય, તો કે 90, એનો અર્થ કે કોશની અંદર જે 90 ની વેલ્યુ છે ને એ સાઈન 0 ની હોય। ઓકે એટલે આને આપણે ઉલટા ક્રમમાં આવી રીતે લખી નાખવાના છે, આ 0 છે છેલ્લે વયા જશે, આ છે અહીંયા આવી જશે, આ નીચે જ રહેશે, જો 45+45 એટલે 90 થાય છે, આ અહીંયા આવી જશે અને આ અહીંયા આવતા રહેશે। ઓકે ચાલો જોજો,
तो आ जीरो छे ई छेल्ले लखी नाखो अथवा तो छेल्लू छे पहला लखो तो पण चाले एम आ एक अहीं आवी जशे त्यारबाद रूट थ्री बाय टू अहीं आवशे त्रीस नी अंदर त्रीस प्लस साइठ एटले नेवू थाय ओके हाँ तो नीचे ज रहे पिस्तालीस पिस्तालीस बराबर नेवू थिया एटले आ नीचे ज आवशे नी માત્ર શું કરીએ છીએ જુઓ આને ક્રમમાં ફેરફાર કરી નાખવાનું છેલ્લું હોય પહેલાથી લખતું જવાનું ઓકે આ ક્રોસમાં વહી જશે વન બાય ટુ અને ઝીરો છે એ છેલ્લા આવી જશે જુઓ ક્રમ માત્ર ફેરવા છે આ પહેલું હતું એ છેલ્લે વહી ગયું અને છેલ્લું હતું એ પહેલે આવી ગયું ક્રમમાં ફેરફાર કરી નાખો એટલે આ ગુણોત્તર કોનો મળી ગયો તમને કોસ થીટાનો કોનો ગુણોત્તર મળ્યો વિદ્યાર્થી મિત્રો કોસ થીટાના પાંચ જુદા જુદા જે ખૂણા છે ઝીરો ત્રીસ પિસ્તાલીસ સાઠ અને નેવું એની વેલ્યુ છે આપણને મળી સમજાય છે ને બધાને છે ને સરળ એકદમ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ટેન થીટા મેળવી લઈએ તો ટેન થીટાની વેલ્યુ છે એ મેળવવા માટે પ્રથમ આપણે એના ગુણોત્તરનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ કરો તમે ટેન થીટાનું સૂત્ર કયું છે તમે બધાએ પાકું કરેલું છે ને ફર્સ્ટ લેક્ચર ઇન્ટ્રોડક્શનનું ટેન થીટા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે સાઇન થીટાની નીચે આપણે કોસ થીટા મૂકીને સાદુરૂપ આપી દઈએ એટલે એ જે જવાબ હોય હંમેશા ટેન થીટાનો હોય ઓકે તો અહીંયા જે સરખા મૂલ્ય હોય સાઇન ઝીરોના છેદમાં કોસ ઝીરો મૂકો એટલે તમને જે કિંમત મળશે એ ટેન ઝીરોની મળશે ટેન ઝીરો અંશનું મૂલ્ય મળશે ઓકે તો જુઓ અહીંયા સાઇનના છેદમાં કોસ મૂકો આ પ્રથમ એટલે તમને ટેનનો જવાબ મળે સાઇન થીટાના છેદમાં કોસ થીટા આનું સાદુરૂપ છે એ ટેન થીટા મળશે ઓકે ચાલો તો જુઓ સાઇન ઝીરો ની વેલ્યુ કેટલી છે ઝીરો અને છેદમાં કોસ ઝીરો ની વેલ્યુ કેટલી છે એક તો ઝીરો ભાગ્યા એક કરો તો જવાબ કેટલો મળશે ઝીરો ઓકે સાઈડમાં પછી દરેક વખતે આપણે એવી ગણતરી કરશું નહીં અહીંથી સીધા વિચારશું ઝીરો ભાગ્યા એક એટલે કેટલા થશે ઝીરો ખ્યાલ એવા કેવી રીતે મળ્યું સાઇન ઝીરોના છેદમાં કોસ ઝીરો મૂકો સાઇન ઝીરોના છેદમાં કોસ ઝીરોની વેલ્યુ મૂકો એટલે ટેન ઝીરો અંશની વેલ્યુ તમને મળશે ખ્યાલ આવ્યો બધાને સાઇન થીટાના છેદમાં કોસ થીટા મૂકવાથી શું મળે જવાબ ટેન થીટા મળે ચાલો એવી રીતે હવે ટેન ત્રીસ અંશની વેલ્યુ મેળવી હોય તો શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો તો કે સાઇન ત્રીસ અંશની વેલ્યુ છે એના છેદમાં કોસ ત્રીસ અંશ વડે ભાગાકાર કરો જુઓ તો આ બે અપૂર્ણાંક છે એમાં સરખા પદ સ્થાને કોઈ પદ સમાન દેખાતું હોય તો એ ઉડશે જુઓ અહીંયા અંશનો છેદ અને છેદનો છેદ સમાન છે એટલે બે બે નીકળી જશે તો અહીં અંશમાં વધશે એક અને છેદમાં વધશે રૂટ થ્રી ખ્યાલ ન આવે તો આવી રીતે સાઈડમાં લખી નાખજો સાઈન ત્રીસ બરાબર કેટલા છે એક દ્વિતીયાંશ ના છેદમાં કોસ ત્રીસ બરાબર કેટલા છે રૂટ થ્રી બાય ટુ હવે અહીં જુઓ અંશનો છેદ છેદનો છેદ ઉડી ગયા તો અંશમાં શું વધ્યું એક અને છેદમાં શું વધ્યું રૂટ થ્રી ખ્યાલ આવ્યો તો અહીંથી સીધું તમે લખી શકો એકના છેદમાં રૂટ થ્રી ખ્યાલ આવ્યો બધાને ચાલો હવે શું કરશું પિસ્તાલીસની વેલ્યુ તો અહીંયા જુઓ જોઈએ સાઇન પિસ્તાલીસ એટલે એકના છેદમાં રૂટ ટુ અને છેદમાં કોસ પિસ્તાલીસ એટલે એકના છેદમાં રૂટ ટુ તો આ બંને પદ સમાન છે ઉડી જ જવાના છે અંશ આખો ઉડશે છેદ પણ ઉડશે બધું ઉડી જશે તો કેટલા વધશે એક ખ્યાલ આવ્યો બધાને એવી રીતે અહીંયા જુઓ અંશનો છેદ અને છેદનો છેદ સમાન છે બે બે એટલે ઉડી ગયા તો અંશમાં શું વધ્યું રૂટ થ્રી અને છેદમાં શું વધ્યું એક તો છેદમાં એક લખવાની જરૂર નથી એટલે કેટલી વેલ્યુ મળી રૂટ થ્રી તો ટેન સાઈઠ અંશ બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા થાય રૂટ થ્રી અને ટેન નેવું તો એકના છેદમાં ઝીરો એકના છેદમાં ઝીરો વિદ્યાર્થી મિત્રો જોજો ખાસ છેદમાં શૂન્ય આવ્યા એનો મતલબ કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર કરવાથી એનો જવાબ આપણને મળતો નથી નોટ ડિફિનેટ એટલે કે અવ્યાખ્યાયિત તરીકે એને ઓળખવામાં આવે ઇન્ફિનિટી પણ તમે લખી શકો આમ અવ્યાખ્યાયિત ખ્યાલ આવ્યો બધાને ચાલો હવે આ ટેન થીટા મળી ગઈ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામની અંદર પછી દાખલા ગણશું ત્યારે તમને એક નાનું એવું ટેબલ આપીશ એ જે આપણે સરળતાથી તૈયાર કરી શકશું અને લખી શકશું મોટાભાગના દાખલાઓની અંદર એ જ પૂછાતા હોય છે ચાલો હવે શું કરીએ આ ત્રણ આપણે સાઇન કોસ અને ટેન મળી ગયા તો હવે બાકીના તો સરળતાથી મળશે ત્રણ કેવી રીતે જોજો તો હવે સાઇન થીટાનું વ્યસ્ત કરવાથી શું મળે છે વિદ્યાર્થી મિત્રો કોસેક એવી રીતે
કોસ થીટા નો વ્યસ્ત કરવાથી શું મળશે વિદ્યાર્થી મિત્રો? સેક. કોસ થીટા નું વ્યસ્ત કરો તો શું મળે? સેક થીટા. અને ટેન થીટા નું વ્યસ્ત કરવાથી શું મળે છે વિદ્યાર્થી મિત્રો? કોટ થીટા. રાઈટ. તો આપણે પ્રથમ કોટ મેળવવું હોય, જો કોટ થીટા મેળવવું હોય તો કોનું વ્યસ્ત કરવાનું છે? આપણે શું કર્યા છે અહીંયા? વ્યસ્ત. સાઈન થીટા નું વ્યસ્ત કરો તો કોસેક થીટા મળે, કોસ થીટા નું વ્યસ્ત કરો તો સેક થીટા મળે, અને ટેન થીટા નું વ્યસ્ત કરો તો કોટ થીટા મળે. વિદ્યાર્થી મિત્રો, હવે ટેન થીટા મેળવવા પછી આપણે કોટ થીટા મેળવવું હોય તો ટેન થીટા નું વ્યસ્ત કરો તો પણ કોટ થીટા મળે, અથવા તો આને ઉલટા ક્રમમાં અહીંથી લખતા જાય, સાઈન ટેન ઝીરો અને ટેન નેવું આ બેનો ગુણોત્તર સોરી વેલ્યુ છે એ સમાન હોય અંશમાપની, તો આ છેલ્લે વહી જશે, ઓલું છેલ્લે છે એ પહેલાં આવી જશે. બરાબર. ચાલો તો આ ઇન્ફિનિટી અહીં આગળ આવી જશે, રૂટ થ્રી અહીં આવી જશે, 45ની વેલ્યુ હંમેશા સમાન જ હશે બધામાં, સાઈન કોસ એવી રીતે. એમાં અહીંયા 1/√3 અને અહીંયા 0. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? શું કરવાનું છે, જેવી રીતે સાઈન ઉપરથી કોસ મેળવવા માટે આપણે ક્રમ ફેરફાર કર્યા એવી રીતે અહીંયા પણ ટેન અને કોટ છે એમાં 0 અને 90 છે, ટેન 0 તો કોટ 90, આ બેની વેલ્યુ હંમેશા સમાન હોય, 30-60 અને 45-45 સમાન હોય. ચાલો ત્યારબાદ સેક થીટા મેળવવું હોય વિદ્યાર્થી મિત્રો તો કોનું વ્યસ્ત કરવું પડે? જુઓ, સેક થીટા મેળવવા માટે કોનું વ્યસ્ત કરી નાખશું? કોસ. વેરી ગુડ. ચાલો તો કોસ થીટાનું વ્યસ્ત કરીએ તો 1 વ્યસ્ત કરો વિદ્યાર્થી મિત્રો, કેટલું થશે? 1. √3/2 નું વ્યસ્ત કરો અને અંશ અને છેદમાં ફેરફાર કરી નાખો તો 2/√3. ખ્યાલ આવે છે બધાને? ત્યારબાદ આનું વ્યસ્ત કરો તો √2/1, એટલે છેદમાં 1 લખવાની જરૂર નથી. આનું વ્યસ્ત કરો તો 2, અને 0 વ્યસ્ત કરો તો 1/0 થાય ને, તો છેદમાં 0 જાય તો હંમેશા એનો જવાબ અનંત ગણ મળે, અવ્યાખ્યાયિત મળે. ઓકે, અવ્યાખ્યાયિત એમ ગુજરાતીમાં લખો તો પણ ચાલે, નોટ ડિફાઇન્ડ લખો તો પણ ચાલે. ઓકે. અને કોસેક મેળવવું હોય તો કોનું વ્યસ્ત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સાઈનનું. સાઈનનું વ્યસ્ત કરો તો ચાલે, અથવા તો સેક અને કોસેક છે એમાં 0 અને 90ની વેલ્યુ હંમેશા 0, તો કોસેકમાં 90, અથવા તો સેક 30 હોય તો કોસેકની અંદર 60 હોય, એની વેલ્યુ સમાન હોય, એટલે આમ ક્રમ ફેરફાર કરી નાખો તો ચાલે. અવ્યાખ્યાયિત આગળ આવશે ઇન્ફિનિટી, ત્યારબાદ 2, આ તો હંમેશા સમાન જ હશે, આવી રીતે 2/√3 અને છેલ્લે આવશે 1. ખ્યાલ આવો શું કર્યું છે? છે એકદમ સરળ ટ્રીક, એટલે આ રીતે જો તમે યાદ રાખશો તો એક્ઝામની અંદર હવે આમાંથી આપણે સાદુરૂપના દાખલા પૂછાતા હોય તો ત્યારે આપણે આમાંથી કોઈ પણ ગુણોત્તરનું કોઈ પણ એંગલ છે એનું અંશમાપ આપણને પૂછે તો એ ખ્યાલ હોવો જોઈએ. હવે દાખલાઓની અંદર જ્યારે આપણે પ્રેક્ટિસ કરશું ત્યારે માત્ર સાઈન, કોસ અને ટેન આ 3 ગુણોત્તરો છે. જોજો, સાઈન, કોસ અને ટેન આ 3 ખાસ તમને આવડવા જોઈએ. જો આ 3 ગુણોત્તર આવડશે તો આ 3 તો તમને એના વ્યસ્ત કરવાથી પણ યાદ રહી શકશે. રાઈટ. અને એ નાનું એવું કોષ્ટક જે એક્ઝામની અંદર વધારે પ્રમાણમાં દાખલાઓમાં એનો ઉપયોગ થતો હોય એ આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોની અંદર દાખલાઓ ગણશું ત્યારે એનો ઉપયોગ કરશું. ત્યાં સુધીમાં બધા વિદ્યાર્થીઓ છે એ ખાસ આ અંશમાપ જે છે બધા ગુણોત્તરોના એની તૈયારી કરજો. ઓકે, થેન્ક યુ.